સુરત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવતા કોરોના માટે વેક્સિન ન શોધવામાં આવે ત્યાં સુધી જાગૃતિ જ અસરકારક પરિબળ હોવાથી સુરત સહિત ગુજરાતની સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં કોવિડથી બચવા જનજાગૃતિ કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી રહી છે પાલિકાના જુદા જુદા વિભાગોમાં પ્રતિજ્ઞા લેવા સાથે અભિયાન હવે સામાજિક અગ્રણીઓ અને ધર્મગુરૂઓ પણ જોડાય તેવી અપીલ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાના તમામ વિભાગમાં ગુરુવારે કોરોનાથી બચવા માટે તકેદારી રાખવા માટે કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કર્મચારીઓ દ્વારા લેવામાં આવેલી પ્રતિજ્ઞાને સોશિયલ મીડિયા થકી વાયરલ કરીને અન્ય લોકોમાં જાગૃતિ આવે તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સહિત સુરતની સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં કોરોનાથી બચવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાના તમામ વિભાગના કર્મચારીઓએ ગુરુવારે વહેલી સવારથી જ પ્રતિજ્ઞા લેવાનું શરૂ કર્યું હતું કોરોનામાં સતત કામગીરીમાં જોડાયેલા ફાયર વિભાગના જવાનોએ વહેલી સવારે હંમેશા માસ્ક પહેરવા સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રતિજ્ઞામાં પોતાની તથા પોતાના પરિવારની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ ઉપચારની પદ્ધતિ અપનાવવા તથા યોગ વ્યાયામની જીવનશૈલી બનાવવાનો સમાવેશ કરાયો હતો પોતાના પરિવાર તથા બાળકો અને વૃદ્ધોની કાળજી લેવા માટે પણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ પ્રકારની પ્રતિજ્ઞા લઈને સોશિયલ મીડિયા અને પાલિકાએ જણાવેલી સાઇટ પર વિડીયો અપલોડ કર્યો હતો ભારત સરકાર દ્વારા સાત થી દેશભરમાં કોવિડ સામે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે લોકો માસ્ક પહેરે સોશિયલ ડિસ્ટન્સ રાખે અને વારંવાર હાથ ધુએ તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ અભિયાનમાં સુરત મહાનગરપાલિકા તથા સરકારી અર્ધ સરકારી કચેરીના કર્મચારીઓ દ્વારા કોવિડની ગાઈડલાઇનનું પાલન કરવા માટે જન જાગૃત કરવા માટે પ્રતિજ્ઞા લીધી તેવી જ પ્રતિજ્ઞા શહેર જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો ધર્મગુરુઓ અને અગ્રણીઓ પણ લે અને પોતાના કામના અને અન્ય સ્થળોમાં આવતા લોકોમાં જાગૃતિ આવે તે માટેનો પ્રયાસ કરવા અપીલ કરવામાં આવી છે